નવસારીના તિગડા ગામ પંચાયતની શાળાના બાળકોને શિક્ષકો ઘરે જઈને ભણાવે છે. હાલ લોકડાઉનના કારણે તિદરા ગ્રામ પંચાયતની શાળાના બાળકોને શિક્ષકો ઘરે જઈ ભણાવે છે, પરંતુ તે શાળાના ગરીબ વિદ્યાર્થીઓ પાસે નોટબુક ન હોવાથી આરકે પ્રેરણા ટ્રસ્ટે વિદ્યાર્થીઓને નોટબુક તેમજ પાઠ્યપુસ્તક આપ્યા હતા. કોરોના વાયરસની મહામારીના પગલે શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોરોનાના કહેર થંભવાનું નામ ન લેતા સરકારે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. હાલ શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ પંચાયતની શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો ગરીબ વિદ્યાર્થીઓને ઘરે જઈ ભણાવે છે. નવસારીના તિગરા ગામે આવેલી ગ્રામ પંચાયતની શાળામાં 129 બાળકો અભ્યાસ કરે છે. તે શાળામાં ગરીબ આદિવાસી હરપતિ સમાજના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ તેમની પાસે પૂરતી સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં નથી આપી, જેથી શાળાના 8 શિક્ષકો વિદ્યાર્થીઓને ઘરે જઈ 5 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી સોશિયલ ડિસ્ટન્સની સાવચેતી રાખી અભ્યાસ કરાવે છે. શાળાના 8 શિક્ષકો તેઓના તમામ વિષયોનો અભ્યાસ કરાવી રહ્યા છે, પરંતુ શાળાના બાળકો પાસે નોટબુક અને પાઠ્યપુસ્તકોની સુવિધા નથી, જેથી નવસારી આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને પાઠ્યપુસ્તક વહેંચ્યા હતા, જેના પગલે ગરીબ આદિવાસી બાળકોનો અભ્યાસ ન બગડે. નવસારી આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને નોટબુક અને પાઠ્યપુસ્તક વહેંચી સારું કાર્ય કરી રહી છે. આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 17-18 શાળાઓમાં મફત નોટબુક અને પાઠ્યપુસ્તકનું વિતરણ કરી ગરીબોને મદદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન નવસારી આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શહેરમાં તેમજ ગામડાઓમાં મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આરકે પ્રેરણા ટ્રસ્ટ સોશિયલ એન્ડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમની અમે શરૂઆત કરી ચૂક્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના કારણે દરેકે દરેક જગ્યાએ આ વસ્તુ શક્ય નથી બન્યું, કારણ કે શાળાઓ શરૂ નહીં થઈ શકી, અને આ સંજોગોમાં આજે જે શાળામાં અમે પ્રવેશ કર્યો છે તિગરા પ્રાથમિક શાળા, તેણે એજ્યુકેશનની વ્યવસ્થા પોતાના 8 શિક્ષકો મારફત એ રીતે કરી છે કે ઘરે ઘરે જઈને એ લોકો બાળકોને ભણાવી રહ્યા છે. અહીંયા 196 ટોટલ વિદ્યાર્થીઓ છે, તેની વચ્ચે આજે અમે લગભગ 2400 નોટબુકનું વિતરણ કર્યું છે, અને આવનારા સમયમાં લગભગ 15 શાળાઓને અમે આવરી લઈશું. એ 15 શાળાઓમાં ધરમપુર, ગુંદિયા, તેજલાવ આ બધી ઇન્ટિરિયર શાખાઓ પણ, ઇન્ટિરિયર શાળાઓનો પણ સમાવેશ થાય છે, અને એ સિવાય નવસારીની બીજી પણ આશ્રમ શાળાઓ, ટોટલ 15 આશ્રમ શાળાઓને અમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવરી લઈશું. સમય કપરો થોડો છે ચોક્કસપણે, અને એવા સંજોગોમાં એજ્યુકેશન કે જે બાળકો માટે ખૂબ ખૂબ જરૂરી છે, અને તેમાં શાળાઓના ટીચરો જ્યારે આટલો બધો ઉત્સાહ બતાવીને એને ઘરે ઘરે જઈને ભણાવતા હોય, ત્યારે ચોક્કસપણે અમારા ટ્રસ્ટ માટે પણ એક ખૂબ સારી વાત છે કે આવી બધી શાળાઓને અમે અમારા તરફથી જેટલી પણ કંઈ માનવ સંચાલિત હેલ્પ કરી શકાય તેની માટે અમે અહીંયા હાજર જ છીએ. આજે અમારી શાળામાં આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ નવસારી ગુજરાત દ્વારા 1-8 બાળકોને ફ્રી ઓફ ચાર્જ મફતમાં નોટબુકનું વિતરણ બાળકોના ઘરે જઈને એમના પ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ટ્રસ્ટના સભ્ય દ્વારા કરવામાં આવ્યું, જેમાં ધોરણ 1-8 બાળકોમાં 1-5 બાળકોને 7 નોટબુક અને 6-8 બાળકો માટે 10 નોટબુક, એવી રીતે 196 બાળકો શાળાના છે એમને તમામને નોટબુક આપવામાં આવી. છેલ્લા 3 વર્ષથી આરકે પ્રેરણા ટ્રસ્ટ અમને દર વર્ષે બાળકોને નોટબુક આપે છે, સાથે જ ઇંગ્લિશ હિન્દી વિષયમાં પણ બાળકોને પાઠ્યપુસ્તકો પણ એમણે આપ્યા છે, તેમજ કોઈપણ આર્થિક પરિસ્થિતિ હમણાં હાલમાં તમે જાણો છો તેમ લોકડાઉન અને કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવે છે અને અમારા નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીથી જે ગાઈડલાઈન મળે છે તે પ્રમાણે અમે રોટેશન મુજબ શાળામાં શિક્ષકોને બોલાવ્યા છે, અને શાળામાં જે રોટેશન મુજબ શિક્ષકો આવે તે પોતાના વર્ગના અને વિષયના બાળકોને ઘરે જઈને
होम लर्निंग जो पुस्तक वर्कशीट आपवामां आवे छे ते करावे छे, तेमज पोताना जे पाठ आपे छे तेना विडियो पण बनावे छे, यूट्यूबना माध्यमथी शीखवे छे, क्यूआर कोडना माध्यमथी शीखवे छे, तेमज वर्च्युअल क्लासरूममां 6 થી 8ના શિક્ષકોએ બાળકો સાથે જોડાઈને ફેસ ટુ ફેસ ઓનલાઈન વિડીયો દ્વારા પણ એ લોકોને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે।